નવસારીમાં વેક્સિનનો અભાવ વર્તતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેપારી અને નોકરીની જગ્યાએ તમામ સ્ટાફને ફરજિયાત વેક્સિન લગાવી લેવા માટે સમય મર્યાદા આપવામાં આવી છે, ત્યારે વેક્સિન ન મળતા લોકો હવાતિયા મારી રહ્યા છે. તેમ છતાં કોઈ ફાયદો થતો નથી. કોરોના સામે રક્ષણ માટે એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે અને સરકાર દ્વારા લોકોને ફ્રીમાં વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ યોગ્ય પ્રમાણમાં જે તે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો સપ્લાય ન મળવાના કારણે લોકોએ ફાંફા મારવાનો વારો આવ્યો છે. પ્રથમ ડોઝ માટે 40% અને બીજા ડોઝ માટે 60% વેક્સિન ફાળવવામાં આવે છે. તેથી પ્રથમ ડોઝ લેવાવા વારાને એપોઇન્ટમેન્ટ મળતી નથી અને જેને પગલે લોકોએ હલકી વેઠવાનો વારો આવ્યો છે. તો અમુક લોકો માત્ર રજીસ્ટ્રેશન કરાવીને વહેલી સવારે લાઇનમાં ઊભા રહી જાય છે અને જ્યારે વારો આવે ત્યારે ખબર પડે છે કે વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ ઓનલાઈન લેવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ઔદ્યોગિક વેપારી અને નોકરી કરતા તમામ લોકોએ 30 જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત છે, ત્યારે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન કરાવવામાં આવતા લોકો નોકરી પર રજા પાડી વેક્સિન શોધવા જવાનો વારો આવે છે અને ઓછા પ્રમાણમાં વેક્સિન આવવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે, જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. રાજ્ય સરકાર સમય મર્યાદા બતાવી લોકોને ભયભીત કર્યા છે કે જો વેક્સિન નહીં લઈએ તો પોલીસ કાર્યવાહી કરશે અને વેક્સિન લેવા જઈએ ત્યાં વેક્સિન મળતી નથી. આ બંનેમાં પીસાવાનું તો પ્રજાએ છે, ત્યારે સરકાર જલ્દીમાં જલ્દી લોકોમાં વેક્સિનનો પૂરતો જથ્થો પહોંચાડે તેવી લોક માંગ કરી રહ્યા છે, અથવા સમય મર્યાદા હટાવવામાં આવે તો પણ પ્રજા હિત કહેવાશે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. જી, આપનું નામ? જગદીશભાઈ. સુરતી. કેટલા દિવસથી કરો છો? એક અઠવાડિયું થયું. શું પ્રોબ્લેમ આવી રહી છે? પ્રોબ્લેમમાં બુકિંગ જ નથી, બતાવતું જ નથી. તમે અહીંયા કેવી રીતે આવી? અહીંયા આવે છે કે કહે નહીં, બુકિંગ લાવો. કેવી રીતે કરીએ? એના કરતા પહેલા હતું તે સારું જ હતું ને. ઝરખ લઈને આવો, નંબર ટોકન નંબર આપ્યો, વાર્તા પતી ગઈ વાત. એ ઇઝી હતું. આ તો એ લોકોનું કામ આપણા પર લખ્યું છે. એ લોકો બી આપણે બી મોબાઈલ પરથી પહેલાં રજીસ્ટ્રેશન કરતા જ છે, કરતા જ હતા ને એ લોકો. હવે આપણા પર લખ્યું તો આવતું જ નથી, મોબાઈલ જ નથી, કંઈ ચાલતું જ નથી. હમણાં 40-60 નો રેશિયો છે, જે 40 ડોઝ પહેલા ફર્સ્ટ ડોઝવાળા માટે અને 60 ડોઝ સેકન્ડ ડોઝવાળા માટે. તો હમણાં સરકારે જે ગાઈડલાઇન બહાર પાડી છે કે વેક્સિનેશન જે નહીં હશે તે લોકોને નોકરી પર રાખવામાં નહીં આવશે, દુકાનો ચલાવવામાં નહીં આવશે. હા, તો એના અંદર ડોઝ, ફર્સ્ટ ડોઝ વધવા જોઈએ કે શું કેવું છે? વધવા જ જોઈએ ને સર, વધવા જ જોઈએ. તો જ નહીં તો આજે લોકો રજા પાડીને આવે છે તેનો કોઈ અર્થ જ નથી ને.